નમસ્કાર, હું રિંકુ રાવલ. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા તાલુકાના નવા ગામની સરકારી વાદી વસાહતમાં આવેલી શાળાને હાસ્ય કલાકારો ડોક્ટર જગદીશ ત્રિવેદીના ચાહકો દ્વારા આપેલ રકમ દ્વારા બનાવેલ શાળાનું છાત્રપર્ણ કરવામાં આવ્યું. કેશોદ તાલુકામાં મગફળીની પાકનું મોસમ શરૂ થતા પરપ્રાંતીય મજૂરોનું આગમન. અરવલ્લીના માલપુર તાલુકામાં ગત રાત્રિ દરમિયાન થયેલ વરસાદના કારણે સોયાબીન અને મગફળીના પાકના નુકસાન, ખેડૂતોની સહાયની માંગ. સંઘ પ્રદેશ દીવ ખાતે પેસેન્જર શિપનું આગમન. ભરૂચ જિલ્લાના વરેડિયા ખાતે કોરોના વોરિયર્સને ઈર્દાવાનો સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ખાતે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો. હાલોલ નગરપાલિકાના વર્ષોથી સફાઈ કરતા કામદારો હાલોલ નગરપાલિકા ખાતે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી પ્રતિક ઉપવાસ પર બેઠા. સાબરકાંઠા જિલ્લાના તાજપુર કુઈ પંથકમાં નાયક સમાજ દ્વારા પરંપરાગત રીતે ભજવાતી ભવાઈ જેવી હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવંત જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઈદ મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠ્યા. એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગર મનપામાં મહિલા કોર્પોરેટરનો નવતર વિરોધ. મનપાના શૌચાલય અને બાથરૂમમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ સામે દર્શાવ્યો છે. બાથરૂમમાં જ ખુરશી નાખી બેસી ગયા મહિલા કોર્પોરેટર રચના નંદાણી છે. કોંગ્રેસના કોર્પોરેટર દરરોજ હજારોની સંખ્યામાં આવતા અરજદારોની હાલાકી થતી હોવાથી કોર્પોરેટરની થઈ ફર્યા. તો મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગર મનપા મહિલા કોર્પોરેટરનો નવતર વિરોધ. જામનગરમાં મનપાના શૌચાલય અને બાથરૂમમાં પાણી ના આવતું હોવાના આક્ષેપ સાથે દર્શાવ્યો વિરોધ. બાથરૂમમાં જ ખુરશી નાખી બેસી ગયા મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા છે. કોંગ્રેસના કોર્પોરેટર દરરોજ હજારોની સંખ્યામાં આવતા અરજદારોની હાલાકી થતી હોવાથી કોર્પોરેટરની થઈ છે ફરિયાદ. ચોટીલા તાલુકાના નવા ગામની સરકારી વાદી વસાહતમાં આવેલી શાળાને હાસ્ય કલાકારો ડોક્ટર જગદીશ ત્રિવેદીના ચાહકો દ્વારા આપેલ રકમ દ્વારા બનાવેલ શાળાનું છાત્રપર્ણ કરવામાં આવ્યું. કેશોદ તાલુકામાં મગફળીની પાકનું મોસમ શરૂ થતા પરપ્રાંતીય મજૂરોનું આગમન. અરવલ્લીના માલપુર તાલુકામાં ગત રાત્રિ દરમિયાન થયેલ વરસાદના કારણે સોયાબીન અને મગફળીના પાકના નુકસાન, ખેડૂતોની સહાયની માંગ. સંઘ પ્રદેશ દીવ ખાતે પેસેન્જર શિપનું આગમન. ભરૂચ જિલ્લાના વરેડિયા ખાતે કોરોના વોરિયર્સને ઈર્દાવાનો સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ખાતે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો. હાલોલ નગરપાલિકાના વર્ષોથી સફાઈ કરતા કામદારો હાલોલ નગરપાલિકા ખાતે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી પ્રતિક ઉપવાસ પર બેઠા. સાબરકાંઠા જિલ્લાના તાજપુર કુઈ પંથકમાં નાયક સમાજ દ્વારા પરંપરાગત રીતે ભજવાતી ભવાઈ જેવી હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવંત જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઈદ મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠ્યા. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો ZSTV.